हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनु खूब खूब स्वागत है। आज नो जे वीडियो छे एमा आपणे चर्चा करशू 12मी सप्टेम्बर ना तमाम महत्वना करंट अफेर। डेली मात्र 10 मिनिटनी अंदर दिवसना जे पण कया गतिना करंट अफेर होय छे जे तमारी परीक्षा माटे महत्वपूर्ण होय छे, तमाम करंट अफेर मात्र 10 मिनिटनी अंदर कवर करी लईए छीए। टेलिग्राम चैनल में जोड़ाई शको छो, मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले आ प्रकारे टेलिग्राम चैनल मळी जशे। टेलिग्राम में तमने स्टार एजुकेशन की तमाम ऑफिशियल अपडेट मळती रहेशे। अने हाल में ज आपणे ऑगस्ट महीना मंथली ई मेगेजीन नो अंक छे पब्लिश करेलो छे, तो डिस्क्रिप्शन नी अंदर लिंक छे। 30 रुपया प्राइस छे, टेलिग्राम चैनल माथी पण तमने लिंक मळी जशे। ओके, तो हवे पछीथी आपणी जेटली पण ई मेगेजीन छे ए तमाम ई मेगेजीन नी प्राइस रहेशे 30 रुपीस। तो 30 रुपयानું पेमेंट करी तमे जे लोकोએ PDF सब्सक्रिप्शन નથી લીધેલું તો એ લોકો છે આ ઈ મેગેઝિન છે, મંથલી ઈ મેગેઝિન, એને ઓર્ડર કરી 30 રૂપિયામાં મેળવી શકે છે પોતાના ઈમેલ આઈડીમાં। ઓકે, અને બાકી PDF સબસ્ક્રિપ્શન લેવું હોય તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર। ચાલો શરૂ કરીએ આજના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ લઘુમતી રાષ્ટ્રીય લઘુમતી આયોગ એના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? राष्ट्रीय लघुमती आयोग एना नवा अध्यक्ष बनिया छे हाल में ज इकबाल सिंह लालपुरा। इकबाल सिंह लालपुरा आंसर आवशे ऑप्शन बी। हाल में ज राष्ट्रीय लघुमती आयोग ना नवा अध्यक्ष तरीके नियुक्त थया छे। ओके, केंद्रीय लघुमती बाबतोना मंत्री कोण छे? मुख्तार अब्बास नकवी। तो ए पण याद राखशु, केंद्रीय लघुमती बाबतोना मंत्री कोण छे? मुख्तार अब्बास नकवी। एमनी हाजरी में एमणे आ राष्ट्रीय लघुमती आयोग ना अध्यक्ष तरीके ना चार्ज संभाळ्या। અને બાકી લઘુમતી બાબતોમાં કયા કયા ધર્મના લોકોનો સમાવેશ થાય છે તો એ પણ યાદ રાખશું। લઘુમતી બાબતોની અંદર છે એક તો બુદ્ધ સમુદાય, ક્રિશ્ચન, પારસી, જૈન અને મુસ્લિમ, આટલા સમુદાય આટલા ધર્મના લોકો છે જેનો લઘુમતી બાબતોમાં સમાવેશ થાય છે, બુદ્ધ, ક્રિશ્ચન, પારસી, જૈન અને મુસ્લિમ। ઓકે, તો આટલું યાદ રાખશું। અને બાકી લઘુમતી આયોગ છે એની સ્થાપના રાષ્ટ્રીય લઘુમતી આયોગ એક્ટ 1992 અંતર્ગત કરવામાં આવી હતી, તો એ પણ યાદ રાખજો। ચાલો એ પછીનો ક્વેશ્ચન છે, વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે ઉજવાય, ક્યારે? સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે। તો આ વખતે સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર છે 11 સપ્ટેમ્બરે, તો આ વખતે ઉજવાયો 11 સપ્ટેમ્બરે, તો આન્સર આવશે ઓપ્શન એ 11 સપ્ટેમ્બર। વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ જેને અંગ્રેજીમાં વર્લ્ડ ફર્સ્ટ એડ ડે પણ કહેવાય છે, વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ 11 સપ્ટેમ્બરે ઉજવાયો આ વખતે, પણ દર વર્ષે 11 સપ્ટેમ્બરે નથી આવતો, દર વર્ષે ક્યારે આવે? સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે। ઓકે, તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, વિશ્વમાં પ્રાથમિક ઉપચાર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે તેમજ પ્રાથમિક સારવારથી લોકોનો જીવ બચાવી શકાય છે, તો એ ઉદ્દેશથી આ બાબત પ્રત્યે લોકોમાં અવેરનેસ, જાગૃતતા ફેલાવવા માટે થઈને આ દિવસ ઉજવાતો હોય છે। ઓકે, ઉજવણી કોણ કરે છે આ દિવસની? ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ દ્વારા આ દિવસ ઉજવાય છે। ચાલો એ પછીનો ક્વેશ્ચન પણ બહુ મહત્વનો છે, બહુ ઓછા વ્યક્તિઓને ખબર હશે। હાલમાં કયા રાજ્યમાં દર વર્ષે 9 સપ્ટેમ્બરનો જે દિવસ છે એને હિમાલયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 9મી સપ્ટેમ્બરનો દિવસ છે ઉત્તરાખંડની સરકાર હિમાલયન દિવસ તરીકે ઉજવે છે, તો આન્સર આવશે ઓપ્શન બી। તો હાલમાં જ ઉત્તરાખંડની અંદર છે હિમાલયન દિવસની ઉજવણી કરવામાં આવેલી, ક્યારે? 9 સપ્ટેમ્બરે, દર વર્ષે 9 સપ્ટેમ્બરે આવે, તો આ વખતે પણ 9 સપ્ટેમ્બરે ઉત્તરાખંડની સરકારે હિમાલયન દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરેલી। સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયો 2015માં ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા એ વખતે ત્રિવેન્દ્રસિંહ રાવત, એમના પછી આવ્યા હતા તીરથસિંહ રાવત, અને હવે અત્યારે કોણ છે? પુષ્કરસિંહ ધામી। ઓકે, તો ત્રિવેન્દ્રસિંહ રાવતે આની શરૂઆત કરાવેલી હતી હિમાલયન દિવસની ઉજવણી અંગેની। અને બાકી આ વખતેની થીમ શું છે 2021 માટેની? 2021 માટેની થીમ છે કોન્ટ્રીબ્યુશન ઓફ હિમાલયાસ એન્ડ અવર રિસ્પોન્સિબિલિટી, કોન્ટ્રીબ્યુશન ઓફ હિમાલયાસ એન્ડ અવર રિસ્પોન્સિબિલિટી, આ થીમ છે, થીમ ખાસ યાદ રાખશું। અને હાલમાં જ ખબર હોય તો ઉત્તરાખંડમાં નવા રાજ્યપાલ પણ બનેલા છે, ગઈકાલે ચર્ચા કરેલી, કોણ બનેલા હતા?
ગુરમીત સિંઘ. ઓકે, તો ગઈકાલે જ વાત થયેલી છે એટલે બે પ્રશ્ન પૂછું છું. આ ઉત્તરાખંડ સિવાય બે રાજ્યમાં નવા રાજ્યપાલ બનેલા હતા, એમાં એક તો હતા તમિલનાડુમાં, ઓકે, અને બીજા પંજાબમાં પણ નવા રાજ્યપાલ નિયુક્ત થયા હતા, અને હજી એક બાકી છે આસામના રાજ્યપાલનો વધારાનો, સોરી આસામના નહીં, નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો ચાર્જ કોને સોંપેલો છે. આ ત્રણેક ક્વેશ્ચનના આન્સર તમારે મને આપવાના છે કોમેન્ટમાં. ચાલો એ પછીનો ક્વેશ્ચન છે, હાલમાં કયા દેશ દ્વારા જીઓફેન 502 આ સેટેલાઇટ છે કયા દેશે લોન્ચ કરેલો છે? તો આ સેટેલાઇટ છે લોન્ચ કરેલો છે ચીને. તો ઓપ્શન બી આપણો આન્સર થશે, ચીને જીઓફેન 502 નામનો એક સેટેલાઇટ હાલમાં જ લોન્ચ કરેલો છે. ઓકે, તો કેવા પ્રકારનો સેટેલાઇટ છે? એક તો પ્રશ્ન એમ પૂછે, જીપીએસસીમાં વાક્ય સ્વરૂપે આપે, તેમાં આ બધા પોઈન્ટ યાદ રાખવાના તમારે. તો એક તો કેવા પ્રકારનો સેટેલાઇટ છે? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને કયા રોકેટ લોન્ચ વ્હીકલની મદદથી લોન્ચ કરેલો છે? તો લોંગ માર્ચ 4C. બરાબર, મોસ્ટલી ચીનનું લોંગ માર્ચ 5 નામનું રોકેટ બહુ ચર્ચામાં હોય કોઈ પણ સેટેલાઇટ, પણ અહીંયા યાદ રાખજો લોંગ માર્ચ 4C નામનું રોકેટ છે એની મદદથી લોન્ચ કરેલો છે. ઓકે, અને આ સેટેલાઇટને લોન્ચ ક્યાંથી કરેલો? ઉત્તરી ચીનમાં સાંગશી નામનો એક પ્રોવિન્સ છે, જેમાં આપણે કેમ રાજ્ય કહીએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ ચીનમાં રાજ્યને કહે છે પ્રોવિન્સ. તો સાંગશી પ્રોવિન્સમાંથી છે તેયુન સેટેલાઇટ સેન્ટર ખાતેથી છે લોન્ચ કરવામાં આવેલો છે, તેયુન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતેથી અને લોન્ચ કરવામાં આવેલો છે, જેમાં આપણે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે એમ ત્યાં લોન્ચ કરવા માટેનું આ છે તેયુન સેટેલાઇટ લોન્ચ સેન્ટર. હાલમાં જ કયા દેશને ખુલ્લી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને ખેંચવા માટે વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ બનાવ્યો છે? જે આપણે ખુલ્લી હવા હોય છે 12મી, ઓકે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને અલગ પાડવા માટેનો એક આખો સૌથી મોટો પ્લાન્ટ બનાવ્યો છે આઇસલેન્ડે. ઓપ્શન સી આન્સર થશે, આઇસલેન્ડે આ પ્રકારનો પ્લાન્ટ બનાવેલો છે. ઇમેજમાં જોઈ શકો છો આ પ્રકારનો આખો સૌથી મોટો પ્લાન્ટ છે આઇસલેન્ડે, ખુલ્લી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચવા માટેનો આ સૌથી મોટો પ્લાન્ટ બનાવેલો છે. પ્લાન્ટને નામ આપવામાં આવેલું છે ઓર્કા, અને એનો અર્થ શું થાય? અર્થ થાય છે એનર્જી અથવા તો ઊર્જા. ઓકે, નામ આપેલું ઓર્કા અને એનો અર્થ એવો કંઈક કરે છે એ લોકો, એનર્જી અથવા તો ઊર્જા, ગુજરાતીમાં કહે તો ઊર્જા કહેવાય. અને બાકી આ પ્લાન્ટ છે આખા વર્ષ દરમિયાન કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડને હવામાંથી શોષી લેશે અથવા તો ખેંચી લેશે? તો આખા વર્ષ દરમિયાન 4000 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખેંચી લેશે એવું કહે છે વૈજ્ઞાનિકો, આપણે નથી કહેતા. ચાલો, તો આટલું યાદ રાખવાનું છે. બરાબર, આ જીપીએસસીમાં જે સાયન્સ રિલેટેડ ક્વેશ્ચન ક્યારેક કરંટ રિલેટેડ પૂછી લે છે, તો એમાં પણ આ બધું ઉપયોગી બનશે. જેમ કે લાસ્ટમાં જે હમણાં કંઈક સ્પેસ રિલેટેડ અમુક કરંટ અફેરના ક્વેશ્ચન છે એને સાયન્સના ટોપિકની અંદર એડ કરી દીધા હતા. બરાબર, તો ધ્યાન રાખવું, થોડુંક આવું પણ પૂછી લેતા હોય છે. ચાલો વાત કરશું ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં બહુ અગત્યના છે આજના ક્વિક ન્યૂઝ, સ્કીપ ન કરતા અને એકદમ ધ્યાનથી સાંભળજો. બરાબર, તો ચાલો, ઉત્તર પ્રદેશમાં નેશનલ યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવન એનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવેલો? બરાબર, શિલાન્યાસ કરેલો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે. હવે પ્રશ્ન રિવર્સમાં પણ પૂછાય કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા રાજ્ય ખાતેથી નેશનલ લો યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવનનો શિલાન્યાસ કર્યો? ઓકે, અહીંયા અલ્હાબાદ હાઈકોર્ટ આપી દે પ્રશ્નમાં, તો આપણને થોડોક મનમાં આઈડિયા આવી જાય કે અલ્હાબાદ હાઈકોર્ટ ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. ઓકે, પણ ખાલી એવું પૂછે કે નેશનલ લો યુનિવર્સિટી છે એનું ઉદ્ઘાટન ક્યાંથી કરેલું અથવા તો એનો શિલાન્યાસ ક્યાંથી કરેલું? બરાબર, તો થોડુંક તકલીફ જેવું થાય, ઉત્તર પ્રદેશ આન્સર આવે યાદ રાખવાનું. બરાબર, તો રાજ્ય યાદ રાખજો, ક્વેશ્ચનમાં ઘણી ડિટેલ કવર થાય છે ક્વિક ન્યૂઝના. બરાબર, ચાલો એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય ખાતેથી છે સરદાર ધામ ભવનનું લોકાર્પણ કર્યું અને સરદાર ધામ ફેઝ 2 કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન પણ કરેલું? તો સરદાર ધામ ભવન એનું લોકાર્પણ પણ કરેલું નરેન્દ્રભાઈ મોદીએ, અને સરદાર ધામ ફેઝ 2 કન્યા છાત્રાલય એનું ભૂમિપૂજન પણ કરેલું ગુજરાત ખાતેથી. તો આન્સર આવશે ગુજરાત. અચ્છા, ગુજરાતમાં કઈ જગ્યાએથી? અમદાવાદ ખાતેથી. ચાલો એ પછીનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય
એનો ફિલ્ડ આઉટરીચ બ્યુરો ભુજ કચ્છ એના દ્વારા છે કયા વિષય અંતર્ગત એક વેબિનારનું આયોજન કરવાયું. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય એના ફિલ્ડ આઉટરીચ બ્યુરો જે ભુજ કચ્છમાં આવેલો છે એમના દ્વારા એક વેબિનારનું આયોજન કરવાયું. એનો વિષય છે સહી પોષણ દેશ રોશન. સહી પોષણ દેશ રોશન. અચ્છા, આ જે વેબિનારનું આયોજન કરેલું એ એક તો આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં કરેલું અને ઉપરાંત જે સપ્ટેમ્બર મહિનામાં આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય પોષણ માસ, તો પોષણ માસના સંદર્ભમાં પણ આ વેબિનાર લોન્ચ કરવામાં આવેલો. રાષ્ટ્રીય પોષણ માસના સંદર્ભમાં અને 1-7 સપ્ટેમ્બરે આપણે ઉજવીએ છીએ પોષણ સપ્તાહ. રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ મહામહિમ એમણે પ્રધાનમંત્રીની મુલાકાત લીધેલી. હાલમાં જ એમનું નામ જણાવો. નામ છે એમનું નિકોલા પેત્રુશેલે. નિકોલા પેત્રુશેલે રશિયાના છે, એની સુરક્ષા પરિષદના સચિવ છે. હાલમાં જ 2024-27 માટે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂશન એના નવા ચેરમેન તરીકે કોણ ચૂંટાયેલું છે? તો એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂશન્સ 2024-27 માટે ચેરમેન તરીકે ચૂંટાયેલા છે ગિરીશચંદ્ર મુર્મુ. ભારતના છે, અત્યારે હાલમાં ભારતના સીએજી પણ છે. ઓકે, ચાલો પ્રશ્ન તમારા માટે. બંધારણના કયા અનુચ્છેદમાં સીએજીનો ઉલ્લેખ કરેલો છે? જે લોકોએ આપણી બંધારણની લેક્ચર સિરીઝ લીધી છે 100% અહીંયા તમે જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરજો. બરાબર, તો આપણી બંધારણની લેક્ચર સિરીઝ પણ છે. નીચે જોઈન બટન દેખાશે ભૂરા કલરનું, તો બ્લુ કલરનું જે જોઈન બટન છે, ઓકે, એ જોઈન બટન ઉપર ક્લિક કરી તમે 119 રૂપિયાનું પેમેન્ટ કરીને તમે આ બંધારણની લેક્ચર સિરીઝમાં જોડાઈ શકો છો. પેમેન્ટ કરવા માટે તમે ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો, ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો અને યુપીઆઈથી પણ કરી શકો છો. ઓકે, પણ એક વસ્તુ યાદ રાખજો, જે ઈમેલ આઈડીથી તમે પેમેન્ટ કરો છો એ જ ઈમેલ આઈડીમાં તમે આ વિડીયો લેક્ચર સિરીઝ જોઈ શકશો. જે ઈમેલ આઈડીથી યુટ્યુબમાં લોગિન કરેલું છે એ જ ઈમેલ આઈડીથી. બરાબર, ચાલો. એ પછી પાવર સેક્ટરમાં સાયબર સિક્યુરિટી લાગુ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું? આ પણ અગત્યનું. પાવર સેક્ટરની અંદર સાયબર સિક્યુરિટી લાગુ કરનાર સૌથી પહેલું રાજ્ય બન્યું મધ્ય પ્રદેશ. ઓકે, હાલમાં જ જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે કોવિડ વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિ છે એ પ્રતિશય મૃત્યુ દરને 100% રોકવા માટે સક્ષમ છે. જે વ્યક્તિ કોવિડ-19ના બંને ડોઝ લઈ લેશે, ઓકે, તો એ 97.5% જેટલો મૃત્યુ દર રોકવા માટે સક્ષમ છે. એક ડોઝ લીધો હોય 96.6% જેટલો મૃત્યુ દર રોકવા માટે સક્ષમ છે. બરાબર, હાલમાં જ ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે? એકચ્યુઅલમાં ડ્રોનનો ઉપયોગ છે એની ટેસ્ટિંગ કરનાર, તો ડ્રોનના ઉપયોગની ટેસ્ટિંગ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે તેલંગાણા. તો આન્સર આવશે તેલંગાણા. બસ, તો વિડીયો આજના એ સમાપ્ત થાય છે. મજા આવી તો જરૂરથી એક નાનકડી લાઈક કરજો, શેર કરજો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.